વિશે બતાવી વેકેશન ખૂબ સરસ મજાનું માણ્યું ને સરસ તો આજે ફરીથી સરસ્વતી શિશુ કુંજ શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 ચેપ્ટર ઇંગ્લિશ એની અંદર યુનિટ 1 તે જોઈ રહ્યા છે આઈ વિલ બી ધેટ તેના નિગમનની સરસ મજાની સ્ટોરી છે રાજા અને ત્યાં ગામમાં બધા જે ગ્રામવાસીઓ છે એ લોકો પેલા સાધુથી છેતરાઈ જાય છે બરાબર એની આપણે સ્ટોરી સમજાવી છે કે સાધુ ગામમાં કેમ્પ લઈને આવ્યો છે અને બધાને શું કરે છે લોભ લાવે છે આપે છે રાઈટ અને એમને લલચાવે છે કે તમારું આ કામ થશે તે કામ થશે તે પોતાની બોલીએ પછી હવામાંથી ફ્રૂટ્સ વેજીટેબલ્સ બધું ઉત્પન્ન કરે છે રાઈટ તો એવી સરસ મજાની આપણે આ સ્ટોરી સમજ્યા હતા તો એના રિલેટેડ આપણે અહીંયા આગળ શું કરવાનું છે ટ્રુ ફોલ્સ છે તો ટ્રુ ફોલ્સ અહીંયા કેવી રીતે સમજવાનું છે કે માર્ક કરેક્ટ માર્ક કરવાનું છે ક્યાં આગળ કરેક્ટ ઓપ્શન પર ટ્રુ હોય તો ટ્રુ પર અને ફોલ્સ હોય તો ફોલ્સ પર બરાબર છે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ સાધુના ઘણા બધા ફોલોઅર્સ છે બરાબર છે એ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો સાચું છે કેમ કે ઘણા બધા છે કઈ ગયા હતા ઘણા ગ્રામવાસીઓ એ ત્યાં કેમ્પમાં મોટી લાઈન લગાવી હતી બરાબર The king wanted to meet the sadhu. એટલે કે રાજાને સાધુને મળવું હતું. તે વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. તો આપણે ક્યાં ટિક કરીશું? ફોલ્સ પર. બરાબર છે? નેક્સ્ટ સેન્ટેન્સ. તેનાલી રમણ હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલી રમણને પેલો જે ઢોંગી સાધુ હતો એની ઉપર કોઈ પણ માન સન્માન હતું નહીં. વાક્ય કેવું છે સાધુ છે કેમ કે ઢોંગ કરતો હતો તે ખરેખર સજ્જન માણસ હતો નહીં એટલે આપણે સાચું વાક્ય હોય તો ટ્રુ પર કરી ટિક કરીશું બરાબર છે નેક્સ્ટ સેન્ટેન્સ ધ સાધુ વોઝ રીઅલી અ હોલી મેન સાધુ છે એ ખરેખર બહુ જ પવિત્ર માણસ હતો એ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે બરાબર ને તો આપણે અહીંયા આગળ ફોલ્સ પર કરીશું એ ખરેખર હોલી માણસ સજ્જન માણસ હતો નહીં ખોટા વાક્ય તો ફર્સ્ટ ની ઉપર કરેક્ટ કરવાનું છે ધ સાધુ હેડ અ મેજિકલ બેડ એટલે કે સાધુને શું હતી જાદુઈ દાઢી હતી બેડ એટલે દાઢી જાદુઈ દાઢી હતી નહીં શું કહે છે કે મારો અહીંયા દાઢીમાંથી એક ભાગ ખેંચો તો તમને સ્વર્ગમાં જવાની ચાવી મળશે એવું હતું નહીં બરાબર છે એને કોઈ મેજિકલ બેડ હતી નહીં તેના દ્વારા મને બહાર ખેંચીને બતાવ્યું તો કશું થયું નતું થયું ઉલટાની એને ચીસ પાડી નીકળ્યું કે બાળો મને દુઃખ હોય બચાવો બચાવો બરાબર ને યસ એ વાક્ય પણ કેવું છે ખોટું છે બરાબર ને તો આપણે અહીંયા આગળ લખીશું ફોલ્સ ઉપર ટિક કરવાનું છે નેક્સ્ટ સેન્ટેન્સ તેનાલી રમણ રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન તેનાલી રમણને ખરેખર સ્વર્ગમાં જવું હતું જવા માંગતો હતો એ જવા નતો માંગતો પણ એ ખરેખર ટ્રીક અજમાવી હતી સાધુની સાથે સચ્ચાઈ સાધુની બહાર લાવવા માટે બરાબર ને તો એ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે એટલે તેનાલી રમણને સ્વર્ગમાં જવું હતું નહીં તો આપણે અહીંયા ફોલ્સ ઉપર ટિક માર્ક કરીશું ઓકે ધ નેક્સ્ટ ધ સાધુ મેટ ધ વિલેજર અ રિચ મેન સાધુએ પેલા ગ્રામવાસીને શું બનાવ્યા ધનવાન બનાવ્યા હતા એ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે ધનવાન બનાવ્યા નતા બસ એ ફક્ત લાલચ આપતા હતા કે તમે પૈસાદાર એક ઘરમાં પૂજા કરાવીશું બરાબર છે એની માટે તમારે બહુ મોટી રકમ ચૂકવવી પડશે અને તમે બહુ જ પૈસાદાર બની જશો એવી લાલચ આપે છે ગ્રામવાસીને પણ એ ખરેખર ધનવાન બનતા નથી રાઈટ એ વાક્ય ખોટું છે ધ કિંગ કેર ફોર હિઝ પીપલ રાજા પોતાની પ્રજાની શું કરે છે ચિંતા કરે છે કેર કરે છે કાળજી રાખે છે એ વાક્ય કેવું છે સાચું છે સાચું છે ને વિદ્યાર્થી મિત્રો યસ તો આપણે ટ્રુ પર ટિક કરીશું રાઈટ ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ સારા સાધુ હોય એ પોતે જે સેવા કરે એની માટે પૈસા લે એ વાક્ય કેવું છે ખોટું છે સારા સાધુ એ કોઈ દિવસ પૈસા માંગે નહીં કોઈ બ્રાહ્મણ આવ્યો હોય અને મને દાન આપો તો એ વાત એ ખરેખર ખોટું કહેવાય કોઈ પણ બ્રાહ્મણ સામેથી માંગે નહીં બરાબર ને તો જે સરળ વ્યક્તિ હોય એ સામેથી પૈસા માંગે ને પોતે સેવા કરે રાઈટ એટલે એ વાક્ય પણ કેવું છે ખોટું છે રાઈટ તો આપણે ફોલ્સ પાટી કરીશું બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રમણ રાજાએ તેનાલી રમણ ઉપર વિશ્વાસ કર્યો
એ વાક્ય કેવું છે, સાચું છે કે ખોટું છે? સાચું છે, બરાબર ને? અહીં આપણે પ્રૂફ પર કરીશું. વિલ યુ ગો ટુ એ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ? શું તમે અગર કોઈ સાધુ પાસે તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો તમે જશો? નહીં જાવ, બરાબર ને? તો આપણે નો ફોલ્સ પર ટિક માર્ક કરીશું, બરાબર? તો આ પ્રમાણે તમારે ખરા ખોટામાં આવું ટિક માર્ક કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જુઓ, અહીંયા આપણે શું કરવાનું છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, એટલે કે આ વાક્ય કોના વિશે છે એ આપણે અહીંયા આગળ લખવાનું છે. તો ફર્સ્ટ જુઓ, હી લીવડ ઇન ધ કેમ્પ, તે કેમ્પમાં રહ્યો હતો. કોણ કેમ્પમાં રહ્યો હતો વિદ્યાર્થી મિત્રો? યસ, કોણ રહ્યો હતો? સાધુ. તો આપણે અહીંયા લખીશું સાધુ. ઓકે, કે કેમ્પમાં કોણ આવ્યું હતું? હિમાલયમાંથી આવ્યો સાધુ હતો, બરાબર ને? He took out coins from his source. વિદ્યાર્થી મિત્રો, પોકેટ, source પોકેટ. તો કોણે કોઈન્સ કાઢ્યા પોતાના પોકેટમાંથી? યસ, કોણે કાઢ્યા? વિલેજર 2. તો આપણે અહીંયા લખીશું વિલેજર 2. ઓકે, એ ગામવાસી જે બીજો આવ્યો એટલે સાધુએ કીધું કે હું તારું આ કામ કરીશ, આ કામ કરીશ. તો સરસ મજાની એને લાલચ આપી, એનું ભાઈ ગયો અને એને કોઈન્સ કાપીને આ કઢીને પોકેટમાંથી પેલા સાધુને આપ્યા, રાઈટ? હી રશ ટુ ધ સાધુ. કોણ આવ્યું? તે સાધુ પાસે આવ્યો. તો આ હી કોણ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે અહીંયા જોવાનું. સાધુ પાસે શું બને? ઇન્ક્વાયરી કરવા આવે છે. કોણ આવે છે? તેનાલી રામાન. કોણ આવે છે? તેનાલી રામાન. કોની પાસે આવે છે? સાધુ પાસે આવે છે. કોણ આવ્યું? રસ એટલે ધસી આવ્યું. સાધુ પાસે કોણ આવે છે? હી. તો હી કોણ છે? તેનાલી રામાન. તો આ હી વાળી વ્યક્તિ આપણે શોધવાની છે, રાઈટ? તેનાલી રામાન સાધુ પાસે ધસી આવ્યા. He wanted to discuss the new road project. તે શું કરી રહ્યા હતા? નવો રોડ પ્રોજેક્ટ ડિસ્કસ કરવા માંગતા હતા. તો આ તે કોણ છે? યસ, કિંગ છે. કોણ છે? કિંગ છે. કોની સાથે ડિસ્કસ કરવા માંગતા હતા? મિનિસ્ટર, એટલે કે મંત્રીઓ પાસે નવા રોડ પ્રોજેક્ટની ડિસ્કશન કરવા માંગતા હતા. કોણ? કિંગ, બરાબર? હી પ્રોડ્યુસ કોઈન્સ એન્ડ ફ્રુટ્સ ફ્રોમ ધ એર. કોણ કરે છે પ્રોડ્યુસ? હવામાંથી જ ફ્રૂટ અને કોઇન્સ પ્રોડ્યુસ કરે છે. કોણ પ્રોડ્યુસ કરે છે? સાધુ, બરાબર ને? કોણ? સાધુ, બરાબર. એની પાસે મેજિકલ ટ્રિક્સ હતી એવું એ કહે છે, ખરેખર એવું હતું નહીં. શું કરે છે? હવામાંથી ફ્રૂટ અને કોઇન્સ પ્રોડ્યુસ કરે છે, બરાબર. હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેર. તો હી કોણ છે? આપણે શોધવાનું છે કે અહીંયા દાઢીમાંથી એક વાળ આમ કરીને ખેંચ્યો. હવે તમે જુઓ કે તમારા માથાનો કોઈ એક વાળ ખેંચે તો આપણને કેવો ગુસ્સો આવે છે, રાઈટ? તો આ વ્યક્તિએ દાઢીમાંથી, સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચ્યો. તે કોણે ખેંચ્યો હતો? યસ, વેરી ગુડ. કોણે ખેંચ્યો હતો? તેનાલી રામાન, બરાબર. એ જોવા માંગતો હતો ખરેખર કે મેજિકલ બેડ છે કે નહીં, મેજિકલ બેડ એને કઈ નાખો, બરાબર ને? તેનાલી રામાન. નેક્સ્ટ, He came from the Himalayas. તે હિમાલય પર્વત પરથી આવેલો હતો. તો કોણ હિમાલય પર્વત પરથી આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? યસ, સાધુ. કોણ આવ્યું હતું? સાધુ, રાઈટ? He took away the sack. He took away the sack. જે પેલું મોટું અનાજનો કોથળો હતો એ ભરીને લઈ ગયો. કોણ લઈ ગયો વિદ્યાર્થી મિત્રો? યસ, કોણ લઈ જાય છે? સાધુ આસિસ્ટન્ટ. કોણ લઈ જાય? સાધુ આસિસ્ટન્ટ, એટલે કે બધાને લૂંટીને જતો રહે છે, રાઈટ? કઈ કામ કરતો નથી અને બધાનું પૈસા છે, અનાજ છે, એ બધું એ લઈ જાય છે, બરાબર ને? સાધુનો આસિસ્ટન્ટ કોથળો ઉછીને લઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ સી, એની અંદર શું છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આપણને પાઠના આધારે જ પ્રશ્ન પૂછ્યા છે, એના આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. Where did the king's ministers go? રાજાના જે મંત્રીઓ હતા એ ક્યાં ગયા હતા વિદ્યાર્થી મિત્રો? યસ, સાધુના કેમ્પમાં ગયા હતા, બરાબર ને? આપણે અહીંયા લખીશું ડીડ આપ્યું છે એટલે આ બ પ્રશ્નનું ઉત્તર લખવાનું છે. યસ, તો અહીંયા જે ધ કિંગ્સ મિનિસ્ટર છે આપણે પહેલા લખીશું ધ કિંગ્સ મિનિસ્ટર્સ
જ્યારે આવો ચમત્કાર નથી કરીને બતાવે છે તો લોકો સાધુને શું આપતા હતા યસ શું આપતા હતા ધ પીપલ ઓફર ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ બરાબર છે તો આપણે આ લખીએ ધ પીપલ ઓફર ગોલ્ડ કોઈન્સ સાધુ બરાબર છે અનાજ આપે પશુપાલક ના પ્રાણીઓ આપે ડ્રાય ફ્રૂટ સુગમીઓ આપે ને સોનાના સિક્કા આપે છે કપડા પણ આપે છે આવું બધું સાધુ ને આપતા હતા What did the sadhu do by puja? Sadhu શું કરતા હતા પૂજા કરીને યસ બધાને ધનવાન બનાવે છે રાઈટ The sadhu made by puja meant rich. શું બનાવે છે ધનવાન બનાવે છે The sadhu શું કરે છે ધનવાન બનાવે છે અને બીજું શું કરે છે cured illness. શું કરે છે cured illness. બરાબર છે તો આપણે અહીંયા લખીશું The sadhu કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મૂકી માનતી હોય તો એને દૂર કરે છે ધ સાધુ ક્યોર એની ઇલનેસ બાય પૂજા બરાબર અને કોઈ ગરીબ વ્યક્તિ હોય એની ગરીબી દૂર કરે છે રાઈટ વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ સાધુએ પેલા ગ્રામવાસી જે બીજો હતો એને શું પ્રોમિસ કરતા કર્યો હતો યસ ધ સાધુ પ્રોમિસ ટુ મેક વિલેજર ટુ રીચ બરાબર છે આ વિલેજ શું હતો એને ધનવાન બનાવવાનું નક્કી કર્યું હતું યસ ધ સાધુ પ્રોમિસ વોઝ ટુ મેક રીચ ટુ ધ વિલેજર વિલેજર ટુ ને ધનવાન બનાવવાનું નક્કી કર્યું હતું વચન આપેલું હતું હુ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બેર્ડ સાધુની દાઢીમાંથી પહેલો વાર કોણે ખેંચ્યો હતો યસ વેરી ગુડ કોણે તેનાની રમણે આપણે અહીં લખીએ તેનાની રમણ પ્લક્ડ ધ ફર્સ્ટ હેર From the sadhu's bed. Okay. Then next, what should we do to become rich or get a good job or remain always healthy? તમારે ધનવાન બનવું હોય, તમારે કોઈ સારી નોકરી મેળવવી હોય, અથવા તો તમારે હેલ્ધી રહેવું હોય, તો આપણે શું કરવું જોઈએ? તો we should work hard to become rich. Okay. We should study to get a job. આપણે ઘણું બધું ભણવું જોઈએ બરાબર છે We should eat good food and exercise to become healthy. બરાબર છે તો આપણે કોણ વસ્તુમાં આપણે આગળ કોણ કોણ સેન્ટેન્સ લખવાના રહેશે તો we should do hard work. બરાબર છે એક રીચ બનવાનું રીચ બનવાનું કયું પછી get a job no we should study બરાબર છે સન માટે get a job અને remain always healthy માં શું કરવું જોઈએ we should eat healthy food we should eat healthy food and do exercise regularly right રોજે શું કરવું પડે એક્સરસાઇઝ કરવી પડે ઓકે ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે ક્વેશ્ચન્સ લખવાના છે અને એના આન્સર લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આપણે ડી ની અંદર શું કરવાનું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ રિલેશન ધેટ મીન ધ ફોલોઈંગ આ નીચેનું જે વાક્ય આપ્યું છે એનો મીનિંગ શું થાય છે એ આપણે શોધવાનું છે શું શોધવાનું છે આ શબ્દનો મીનિંગ પાઠમાં શું આપેલો છે તે આપણે શોધવાનું છે એ કોન્ક્રીટ
લખેલું છે લેસન છે એમાં આ શબ્દ આવે છે ધીસ વન ઇઝ ધેટ નંબર લેસન ઓકે એ કન્ટ્રી રુલ્ડ બાય અ કિંગ ધેટ ઇઝ કિંગડમ રાજા દ્વારા જે દેશ ચાલે એને કિંગડમ કહેવાય એ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર બરાબર છે કોઈ પણ ધાર્મિક નેતા હોય ધાર્મિક અગ્રણી હોય એને આપણે સંબોધન કરવું હોય તો આપણે શું કહીએ છીએ યસ શું કહેવાય છે યોર હોલીનેસ શું કહેવાય છે યોર હોલીનેસ શું કહેવાય છે યોર હોલીનેસ બરાબર છે કે જે પવિત્ર માણસ સજ્જન માણસ છે બરાબર પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ લોકો એવું માને છે કે મૃત્યુ પછી આ સારા માણસો હોય એ ક્યાં આગળ જાય છે આ પ્લેસ પર જાય છે તો આ ધીસ પ્લેસ એ કઈ જગ્યા છે મૃત્યુ પછી સારા વ્યક્તિ હોય જેને સારા કામ કર્યા હોય એ ક્યાં જાય છે વેરી ગુડ ક્યાં જાય છે એ લોકો સ્વર્ગમાં જાય છે એના માટે આપણે કયો શબ્દ આપ્યો છે પાઠની અંદર યસ કયો આપ્યો છે હેવન શું આપ્યું છે હેવન રાઈટ ત્યારબાદ રન આફ્ટર સમવન કોઈની પાછળ દોડવું ઇટ મીન્સ કે એ વ્યક્તિને પકડવું બરાબર છે તો રન આફ્ટર સમવન કોઈની પાછળ દોડવું એટલે એ વ્યક્તિને પકડવું તો એની માટે કયો શબ્દ આ પાઠમાં આપેલો છે યસ કયો આપે છે ચેઝ શું આપે છે ચેઝ ચેઝ એટલે કે પકડવું આપણે તેમને દોડીને પકડતા હોય તો એને કે ચેઝ કહેવાય છે રાઈટ ત્યારબાદ નેક્સ્ટ ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ પોલીસ છે ચોર પાસે આવું કંઈક કરાવે છે શું કરાવે છે યસ ચોર હોય અને પોલીસને પકડતો હોય તો પોલીસ માટે કયો વર્બ વપરાય છે આપણા પાઠની અંદર યસ ચોરને પકડ્યો એટલે કે અરેસ્ટ કરવું શું કરવું અરેસ્ટ કરવું બરાબર ને કે અરેસ્ટ કરવું ધરપકડ કરવું બરાબર કે ચોરને પકડી પાડ્યો છે રાઈટ ત્યારબાદ નેક્સ્ટ એ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ રાજાને સંબોધન કરવું હોય તો રાજાના દરબારમાં રાજાને સંબોધન કરવું હોય તો કોર્ટિયર્સ છે દરબારીઓ છે કેવી રીતે સંબોધન કરશે યસ શું કહીએ છીએ આપણા પાઠની અંદર શું કહેવાય છે યોર મેજેસ્ટી શું કહીએ છીએ યોર મેજેસ્ટી તો આપણે અહીંયા લખીશું યોર મેજેસ્ટી આપણા પાઠની અંદર આ વ્યક્તિ માટે આવો શબ્દ યુઝ થયો છે થઈ ગયું બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ રાજાના દરબારમાં જે વ્યક્તિ હોય એને શું કહેવાય છે વેરી ગુડ શું કહેવાય છે આપણા પાઠની અંદર આ વર્ડ યુઝ થાય છે કોર્ટ વર્ડ તો આપેલો છે તો તમને ઈઝીલી ખબર પડી ગઈ હશે બરાબર ને કે અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ એને આપણે શું કહીએ છીએ કોર્ટિયર કોઈ છે કોર્ટિયર એટલે કે દરબારી તો ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે રાજા જે દેશમાં રાજ કરે એને કિંગડમ કહેવાય બીજું કે આપણે કોઈ ધાર્મિક અગ્રણી નેતા હોય એને સંબોધન કરવું હોય તો શું કહીએ છીએ આપણે યોર હોલીનેસ ત્રીજા વાક્યની અંદર પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ લોકો એવું માને છે કે જે સારા વ્યક્તિ હોય સજ્જન માણસો હોય જેને સારા કામ કર્યા છે મૃત્યુ પછી આ જગ્યાએ જાય છે તો એ કઈ જગ્યા છે હેવન ક્યાં જાય છે હેવનમાં જાય છે રન આફ્ટર સમવન કોઈની પાછળ દોડવું કોઈને પકડી પાડવું એને શું કહીએ છીએ આપણે ચેઝ કહીએ શું કહીએ છીએ ચેઝ કહીએ છીએ આપણા આઠની અંદર વર્ડ વપરાયો છે નેક્સ્ટ છે ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ પોલીસ આ વસ્તુ પેલા ચોર પાસે કરે છે ચોરને શું કરે છે અરેસ્ટ કરે છે બરાબર છે એ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ રાજાને આપણે સંબોધન કરવું હોય હે રાજા આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઇંગ્લિશમાં કહેવાય છે યોર મેજેસ્ટી એ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ જે રાજાના દરબારમાં હોય એને શું કહેવાય છે કોર્ટિયર કહેવાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે આપણી એક્સરસાઇઝ એ બી સી અને ડી કમ્પ્લીટ થયું છે તો તમારે એ પ્રમાણેની એક્સરસાઇઝ પણ તમારી નોટબુક અને ટેક્સ્ટબુકમાં લખવાની રહેશે